નમસ્કાર સૌ વિદ્યાર્થી મિત્રો, હું હરકિશ અંદરજી આજે આપ સૌના માટે લઈને આવ્યો છું તદ્દન નવી જ પ્રવૃત્તિ. અને આ પ્રવૃત્તિ આપ જોયા પછી જરૂર જરૂરે જરૂર આપના ઘરે કરજો. આ એક એવી પ્રવૃત્તિ છે જે તબીબી ક્ષેત્રમાં વ્યક્તિના માનસિક શક્તિને તપાસવા માટેની, એટલે કે માનસિક પરીક્ષણ માટેની આ કસોટી છે. આ કસોટી એવી છે કે જ્યારે કોઈ વ્યક્તિનું માનસિક સ્તર તે કેટલું મજબૂતાઈ રાખે છે, તે કેટલો માનસિક રીતે મજબૂત છે, તે તપાસવા માટેની આ કસોટી છે. તો ચાલો સૌ વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રવૃત્તિ શરૂ કરીએ. અને હજી ફરીથી એકવાર કહું છું સૌ વિદ્યાર્થી મિત્રો, આપ આ પ્રવૃત્તિ આપના ઘરે જરૂર કરશો. તો ચાલો સૌ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિમાં જોડાઈએ. તો સૌ વિદ્યાર્થી મિત્રો, અહીં અલગ અલગ રંગથી રંગના નામ લખીને આપેલા છે. અહીં આ પ્રવૃત્તિ એ પ્રકારની છે કે અહીં જે રંગનું નામ લખેલું છે તે નથી બોલવાનું, પરંતુ જે રંગ લખેલો છે, જે રંગથી શબ્દ લખેલો છે, તે રંગનું નામ બોલવાનું છે. તો ચાલો સૌ વિદ્યાર્થી મિત્રો, હું આ પ્રવૃત્તિ કરીને આપને સમજાવું. કથ્થાઈ, કેસરી, મોરપીંચ, લાલ, મોરપીંચ, કેસરી, લીલો, વાદળી, પોપટી, કથ્થાઈ, કેસરી, વાદળી, મોરપીંચ, ગુલાબી, કેસરી, મોરપીંચ. અહીં જે શબ્દ બોલવા માટે જે સમય લાગે છે, જેટલું ઝડપથી શબ્દ બોલી શકાતું નથી, તે મુદ્દાને ખાસ ધ્યાન રાખવાનું છે. લાલ, કથ્થાઈ, કેસરી, પોપટી, કેસરી, કથ્થાઈ, ગ્રે કલર એટલે કે સિમેન્ટિયો કલર, ગુલાબી કલર, લાલ, પીળો, વાદળી, મોરપીંચ, જાંબલી એટલે કે વાદળી, કથ્થાઈ, સિમેન્ટ કલર, પીળો, કેસરી, કથ્થાઈ, મોરપીંચ, મોરપીંચ, ગુલાબી, લીલો, સિમેન્ટ કલર, કથ્થાઈ, પીળો, લાલ, પોપટી, લાલ, લીલો, કેસરી, વાદળી, પીળો, વાદળી, સિમેન્ટ, પીળો, સિમેન્ટ, કથ્થાઈ, કેસરી, લાલ, મોરપીંચ, લાલ, વાદળી, પીળો, લીલો. તો અહીં આપણે જે શબ્દ લખેલા છે તે દરેક શબ્દને આપણે ફટાફટથી આપણે બોલી નથી શકતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અમુક શબ્દ બોલવા માટે થોડીક વાર લાગે છે. તો આ જે માનસિક એબિલિટી એટલે કે માનસિક પરીક્ષણ માટેની એક તબીબી અભ્યાસ થતો હોય છે કે કોઈ વ્યક્તિનું માનસિક શક્તિ એટલે કે એની મેન્ટલ એબિલિટી અને મેન્ટલ સ્ટેબિલિટીની જે કસોટી થતી હોય છે, તે કસોટીની તપાસ માટે આ પ્રકારનું પરીક્ષણ કરવામાં આવે છે. દરેક શબ્દને અલગ અલગ રંગથી છાપવામાં આવેલ છે. જ્યારે અહીં શાહીનો રંગ રંગના નામ સાથે મેળ ખાતો ન હોય ત્યારે શાહીના રંગથી શબ્દને ઓળખવામાં વધુ સમય લાગે છે અને ભૂલો થવાની સંભાવના વધી જાય છે. તો આ જે કસોટી છે, આ જે અસર છે, આ જે માનસિક પરીક્ષણની અસર છે, તેને આપણે સ્ટ્રૂપ અસર કહીએ છીએ. તો રંગ કહેવાનો છે શબ્દ નહીં, તે સ્ટ્રૂપ અસરની પરીક્ષણ માટેની જે આ કસોટી છે તેને આપણે રંગ કહો શબ્દ નહીં, આ પ્રમાણે આ ગોઠવેલું છે. તો અહીં આપ સૌ વિદ્યાર્થી મિત્રો પણ આ પ્રકારે આવું જે પ્રવૃત્તિ માટેનું જે કાગળ છે તે આપ સૌ પણ મેળવી શકો છો ઓનલાઈન, અને આની પ્રિન્ટ કાઢી અને તમે તે પ્રવૃત્તિ જાતે પણ કરી શકો છો. તો આશા રાખું છું સૌ વિદ્યાર્થી મિત્રો, આપને આ પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવી હશે. ધન્યવાદ સૌ વિદ્યાર્થી મિત્રો.